ऐतिहासिक शहर राजकोटनो गौरववंतो इतिहास छे त्यारे शहरना राजवी शासकोनी गाथामां वधु एक नाम जोड़ावा जई रह्युं छे। राजकोट राज्यना 17मा राजवीनुं राजतिलक थशे। चार दिवस चालनारा आ कार्यक्रममां राजतिलक विधि साथे लाडीला युवराज मांधातासिंह जाडेजा महाराजा मांधातासिंह तरीके ओळखाशे। રાજકોટના રાજાનો રાજતિલક, ઐતિહાસિક શહેર રાજકોટમાં રાજવી પ્રસંગ, રજવાડાના વિલીનીકરણ બાદ સૌથી મોટો કાર્યક્રમ, રજવાડા રાજકોટને મળશે નવા રાજવી, યુવરાજ માધાતાસિંહનું થશે 17મા રાજા તરીકે રાજતિલક, શૌર્ય અને સાહિત્ય બંનેનો સમન્વય રાજકોટના ઇતિહાસમાં જોવા મળે છે। અહીંના રાજવી પ્રજાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહ્યા છે। રાજકોટ રાજ્યની સ્થાપના જામનગરના જાડેજા વંશના નાનાભાઈ ઠાકોર જામ વિભાજીએ 1608માં કરી હતી। જો કે ઈસવીસન 1720માં માસુમ ખાને આ શહેરને હસ્તગત કરી રાજકોટનું નામ માસુમાબાદ કરી નાખ્યું। જો કે રણમલજી પહેલા અને તેમના ભાઈઓએ ઈસવીસન 1732માં માસુમ ખાનને હારનો સ્વાદ ચખાડી ફરીથી શહેરને રાજકોટ નામ આપ્યું હતું। રાજકોટના રાજવી પરિવાર અને તેની ગૌરવ ગાથામાં આવા તો અનેક પરાક્રમો જોડાયેલા છે। રજવાડા રાજકોટની ગાદીના વારસ યુવરાજ માધાતાસિંહનું હવે વિધિવત રાજતિલક થવા જઈ રહ્યું છે। આ એક કાર્યક્રમ વિશિષ્ટ એટલા માટે છે કેમ કે નજીકના ભૂતકાળની અંદર વિલીનીકરણ બાદ આવી મોટી ફલકમાં અને આવા મોટા પાયા ઉપર રાજતિલક અને રાજાભિષેક આ પ્રકારનો કાર્યક્રમ શાસ્ત્રોક રીતે બધી ધર્મ પરંપરાઓ અને કૌટુંબિક રીત રિવાજ પાડીને હજી સુધી ન થયો હોય એવું મારું માનવું છે। રજવાડાઓનું વિલીનીકરણ થઈ ગયા બાદ દેશભરમાં એટલા મોટા ફલક પર કોઈ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે રાજતિલકના પ્રસંગમાં સમગ્ર રાજકોટને આમંત્રિત કરાશે। 51 શાસ્ત્રીની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રો વચ્ચે યજ્ઞ થશે। યજ્ઞ અને નગર યાત્રામાં શુદ્ધિ માટે એકત્રિત કરેલા 31 તીર્થજળ અને 100 મૂળિયા તથા ઔષધિઓનો ઉપયોગ થશે। ચાર દિવસના આ રાજ મહોત્સવનો તારીખ 27થી પ્રારંભ થશે અને તારીખ 30ના અભિજિત મુહૂર્તમાં તિલક વિધિ થશે। તિલક વિધિ માટે પણ રણજીત વિલાસ પેલેસમાં શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે। ચાર દિવસના કાર્યક્રમની એક ઝલક જોઈએ તો અને તલવાર રાસ કે જે આપ જુઓ છો કે આજે 2500 થી વધારે દીકરા દીકરીઓ ભેગા થઈને અને તલવાર રાસ રૂપે ક્ષત્રિયની અંદર રહેલ શૌર્ય તેજ તપસ્યા ધૈર્ય અને હજારો રાજપૂતો જે રાષ્ટ્ર ભૂમિની રક્ષા કરવા માટે શહીદ થયા છે એની શ્રદ્ધાંજલિ રૂપે અને 400 વર્ષ જૂનો આપણો રાજકોટ રાજવંશનો જે ઇતિહાસ છે એના જે એનો જ્યારે અતિ અગત્યની ક્ષણનો રાજ્યાભિષેક અને રાજતિલકનો અવસર હોય એને આદર દેવા રૂપે આપણે તલવાર રાસનું પણ આયોજન કરેલ છે। રાજકોટના રાજાનો રાજતિલક 27 જાન્યુઆરી, દેશુદ્ધિ, 10 વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત, સ્થળ ગ્રાઉન્ડ નંબર 1, રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ। 28 જાન્યુઆરી રાજતિલકનો મહાયજ્ઞ, જળયાત્રા, સાય પૂજન, સ્થળ રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, ગ્રાઉન્ડ નંબર 1। તલવાર રાસ, સ્થળ ડ્રાઇવિંગ સિનેમા ગ્રાઉન્ડ, કાલાવડ રોડ, રાજકોટ। ભવ્ય ઐતિહાસિક નગર યાત્રા, સ્થળ પેલેસ રોડ થી પ્રસ્થાન થશે। 29 જાન્યુઆરી પૂજન વિધિ, સ્થળ ગ્રાઉન્ડ નંબર 1, રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ। શાંતિ પૃષ્ટિ હોમ યોજવામાં આવશે, સ્થળ ગ્રાઉન્ડ નંબર 1, રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ। ત્યારબાદ જ્યોતિ પર્વનું આયોજન કરાશે,
જેનું સ્થળ રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, ગ્રાઉન્ડ નંબર 3. 30 જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમ ભાતીગળ લોક ડાયરો, જેનું સ્થળ રણજીત વિલાસ પેલેસ, ગ્રાઉન્ડ નંબર 3, પેલેસ રોડ, રાજકોટ. અભિજીત મુહૂર્તમાં રાજતિલક વિધિ, સ્થળ રણજીત વિલાસ પેલેસ. પર્યાવરણ જાગૃતિ, ઐતિહાસિક વારસા અને સ્થાપત્યો તેમજ પ્રજાહિતની કામગીરી માટે જાણીતા યુવરાજ માધાતાસિંહના શિરે રાજકોટનું રાજતિલક શોભશે. આ ઐતિહાસિક પ્રસંગમાં ગુજરાત અને ભારતભરમાંથી વિવિધ રાજવીઓ, તેમના પરિવારજન પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે પોતાના માનીતા રાજવીના રાજતિલકને વધાવવા શહેરીજનો પણ ઉત્સાહિત છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.